નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 2 વિષય અંગ્રેજી આજે આપણે શીખીશું લેસન 5 એટલે લેસન પાર્ટ 5 બર્ડ્સ બર્ડ્સ એટલે પક્ષીઓ તો આજે આપણે ભણીશું પક્ષીઓ વિશે એના સ્પેલિંગો ઉચ્ચાર અને અર્થ વિશે આપણે ભણીશું તો હું સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ બોલું એ તમે સાથે બોલજો બરોબર ને તમારે પણ શીખવું પડશે ને તો પહેલું ચિત્ર આપ્યું છે મરઘીનું H E A N H E N હેન એટલે મરઘી H E N હેન એટલે મરઘી O W L O W L આઉલ એટલે કુંવળ તમે ચિત્ર જોઈને ખબર પડી જઈ હશે કે આને શું કહેવાય આ કયું પક્ષી છે એ ધ્યાન આપજો તો ઓ ડબલ્યુ એલ આઉલ એટલે ગુવાડ સી ઓ સી કે સી ઓ સી કે કોક એટલે કુકડો સી ઓ સી કે કોક એટલે કુકડો કુકડાનો અને મરઘી બંનેનો ધ્યાન રાખજો કોને કુકડો કહેવાય અને કોને મરઘી કહેવાય એટલે ભૂલ ના થાય એનું ધ્યાન રાખજો બરોબર ને કલગી વાળો કુકડો સી આર ઓ ડબલ્યુ ક્રો એટલે કાગડો સી આર ઓ ડબલ્યુ ક્રો એટલે કાગડો ડી યુ સી કે ડક એટલે બતક સી યુ ડી યુ સી કે ડક એટલે બતક એસ એ એસ ડબલ્યુ એન સન એટલે હંસ હંસ અને બતકમાં પણ ધ્યાન રાખવાનું કોને બતક કહેવાય અને કોને હંસ કહેવાય હંસ એકદમ વ્હાઈટ રંગનો હશે બરોબર ને એસ ડબલ્યુ એન સન એટલે હંસ ડી ઓ વી ઈ ડવ એટલે કબૂતર ડી ઓ વી ઈ ડવ એટલે કબૂતર પી એ ડબલ આર ઓ ટી પેરટ એટલે પોપટ પી એ ડબલ આર ઓ ટી પેરટ એટલે પોપટ આપણને આગળ ચિત્ર શું આપ્યું છે સ્પેરો સ્પેરો એટલે ચકલી એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ સ્પેરો એટલે ચકલી એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ સ્પેરો એટલે ચકલી પી ઈ એ સી ઓ સી કે પીકોક એટલે મોર પી ઈ એ સી ઓ સી કે પીકોક એટલે મોર ઈ એ જી એલ ઈ ઈગલ એટલે ગરુડ ઈ એ જી એલ ઈ ઈગલ એટલે ગરુડ એસ ટી ઓ આર કે સ્ટોર્ક એટલે બગલું એસ ટી ઓ આર કે સ્ટોર્ક એટલે બગલું તો આપણે અહીંયા બર્ડ્સના સ્પેલિંગો જોયા એટલે પક્ષીઓના સ્પેલિંગો જોયા એ તમારે વ્યવસ્થિત વાંચવાના અને વ્યવસ્થિત નોટમાં લખીને તૈયાર પણ કરવાના પક્ષીઓ વિશે સ્પેલિંગો તૈયાર કરવા પડશે એટલે તમારે લખતું જવાનું અને બોલતું જવાનું એટલે તમારે સ્પેલિંગો તૈયાર થઈ જશે તો આપણે આગળ જોઈએ બર્ડ્સના ફન ટાઈમ એટલે આનંદ માણવો છે મજા કરવી મજાનો સમય આનંદનો સમય બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પક્ષીઓના નામ લખો અહીં આપણે બોક્સમાં નામ આપ્યા છે અને નીચે ચિત્રો આપ્યા છે તેના શબ્દોનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યામાં પક્ષીઓના નામ લખવાના છે પહેલો આપ્યો છે એચ ઈ એન હેન એટલે મરઘી ઓ ડબલ્યુ એલ આઉલ એટલે ગુવળ ડી યુ સી કે ડક એટલે બતક
CROW, pro એટલે કાગડો, COCK, walk એટલે કુકડો, DOVE, dove એટલે કબૂતર, SWAN, swan એટલે હંસ. તો આપણે પહેલું ચિત્ર આપ્યું છે ડક. ડક ને શું કહેવાય? બતક ને શું કહેવાય? ડક. તો ડક નો સ્પેલિંગ શું આવે? DUCK. તો આપણે અહીંથી જોઈ લખીશું ખાલી જગ્યામાં DUCK. અહીંયા શું છે? મરઘી, બરોબર ને? કૂકડો નથી, કલંગી વાળો ઉપર, એટલે આને કહેવાય મરઘી. તો મરઘી ને આપણે ઇંગ્લિશમાં હેન કહીશું, બોલીને HEN. અહીંયા HEN, હેન એટલે મરઘી. તો અહીં ખાલી જગ્યામાં HEN લખીશું. આ કાગડો છે, કાગડાને ક્રો કહેવાય. તો બોનો સ્પેલિંગ શું આવે? CROW. તો એ ખાલી જગ્યામાં લખશું CROW. શું છે? ગોળ. ગોળ ને આઉલ કહેવાય. તો આઉલ ક્યાં છે? તો આઉલ નો સ્પેલિંગ શું આવે? OWL. તમે તૈયાર કરેલો છે, તમને ખબર પડી જશે કે આઉલ ને આપણે OWL સ્પેલિંગ આવશે. તો એ ખાલી જેમાં લખશું OWL. કબૂતર ને તો શું કહેવાય? ડવ. ડવ નો સ્પેલિંગ ખબર જ હશે તમને, સાવ સહેલો છે. DOVE, DOVE આ ખાલી જગ્યામાં લખવાનું ડવ. SWAN, સોન એટલે હંસ. આપણે હંસ, હંસ વ્હાઈટ કલરનું છે, બરોબર ને? ખબર પડી જાય વ્હાઈટ કલરનો હોય એટલે હંસ, અને બ્લેક અને વ્હાઈટ જેવું હોય એને બતક કહેવાય. તો આગળ શું છે? કલકી વાળો કૂકડો. કૂકડાને આપણે ઇંગ્લિશમાં શું બાકી રહ્યો? આમાં બોક્સનો સ્પેલિંગ કોક. તો અહીંયા કૂકડાને કોક કહેવાય. કોક એટલે કૂકડો, COCK. અહીંયા આપણે ખાલી જગ્યામાં લખીશું COCK, બરાબર. તો આગળ આપણે જોઈએ ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ. અહીંયા આપણને ચિત્ર આપ્યું છે, એમાં સરસ મજાના રંગ પૂરીશું, બરાબર ને? અને હવે એ કવિતા ગાશું. વન્સ આઈ સો એ લિટલ બર્ડ કમ હોપ હોપ હોપ, સો આઈ ક્લાઇડ લિટલ બર્ડ. Will you stop, stop, stop? And was going to the window. તો એક મજાનું પક્ષી આવ્યું છે અને તે બારીમાં બેઠું છે. To say how do you do? But he shook his little tail and far away he flew. Once I saw a little bird come hop hop hop, so I cried little bird, will you stop stop stop, and was going to the window to say how do you do, but he shook his little tail and far away he flew. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. પોર્ટ્સ આપણે એનું હોમવર્ક લખીશું અંગ્રેજીની નોટબુકમાં, અને આપણે આપીશું પહેલાં હેડિંગમાં લખીશું નવા પાને લેસન ફાઈવ બર્ડ્સ. લેસન ફાઈવ બર્ડ્સ એટલે પક્ષીઓ. તો આપણે અહીંયા પક્ષીઓના સ્પેલિંગો, ઉચ્ચાર અને અર્થ અંગ્રેજીની નોટમાં સારા અક્ષરે લખવાના. અને બીજું, આ બોક્સમાં શબ્દ આપેલા છે, શબ્દનો ઉપયોગ કરીને અહીંયા આપણે ખાલી જગ્યામાં લખીશું. અહીંયા આપણે ગુજરાતી નામ લખીશું, અહીંયા લખીશું બતક, અને નીચે ખાલી જગ્યામાં લખીશું DUCK. પછી બીજા નંબરમાં લખીશું મરઘી, HEN. કાગડો, તો CROW. ગુવાર, તો OWL. કબૂતર, DOVE. પછી હંસ, SWAN. પછી કૂકડો, COCK. આવી રીતે આપણે લેસનમાં લખવાનું છે સારા અક્ષરે, બરોબર ને? આવજો વિદ્યાર્થી મિત્રો.